नमस्कार, सत्तानो संग्राम कार्यक्रम में आपनु हार्दिक स्वागत छे। हूँ छू पंकज। आज अमारी टीम पहुंची छे आदिवासी विस्तार एवा दाहोद जिल्लानी मुलाकाते। आज दाहोद विधानसभाना गोविंदनगर विस्तार में अमे पहुंच्या छे। अहींथी आपणे सत्तानो संग्राम कार्यक्रम अंतर्गत ए जाणवानो प्रयत्न करीशुं के दाहोद विधानसभा विस्तार में कया कया विकासना कामो थया अने थया छे के पछी मात्र दावाओ थया छे। दाहोदनी खासियत जो जोईए तो आदिवासी बाहुल्य धरावतो आ विस्तार छे। आ कांग्रेस नो गढ़ पण कहेवाय छे। वजेसी पड़दा अहींया लगातार त्रण स्तंभ थी धारासभ्य तरीके चूंटाता आव्या छे, जो के आ वखते एमनी टिकिट कपाई छे। हर्षदभाई निनामाने आ वखते उम्मीदवार तरीके कांग्रेसे जाहेर कर्या छे, ए वात छे। साथे भाजपनी जो वात करी तो भाजप पण त्रण टर्म अहींया जीत्यू छे, परंतु ओवरऑल चूंटणीना परिणामो जोईए तो कांग्रेस सौथी वधारे दाहोद विधानसभा बैठक पर जीत्यू छे। अहींया भाजपना उम्मीदवार कन्हैयालाल किशोरी छे, तो सामे आम आदमी पार्टीमांथी पण प्रोफेसर दिनेश जे भुनिया छे एमने पण उतारवामां आव्या छे। त्रिपाठीओ जंग ચોક્કસ છે, પરંતુ આદિવાસી વિસ્તારના જે મતો છે એ જે પાર્ટીના ઉમેદવાર તરફ ઢળે એ ઉમેદવારની જીતની શક્યતા વધી જતી હોય છે। હવે આપણે એ જાણીએ દાહોદની જે ખાસિયત છે એમાં એક રેલવે કોચ ફેક્ટરી એ અહીંની ઓળખ બની છે। साथ साथ रेलवे प्रोटेक्शन फोर्स की जो राइफल सर्विस सेंटर है ये ओळख बनी है। दाहोद ए स्मार्ट सीटी कहवाय है, दाहोद में अलग अलग विकास कामों ने लईने चर्चा में रह्यु छे। पण खरेखर विकासना कामों रोजगारी माटे केटला कामों थया, लोकोने अहींया कॉलेज मळी छे के नहीं, शिक्षण अने आरोग्य क्षेत्रे शुं थयुं छे, अहींना धारासभ्ये केटला मुद्दाओने विधानसभा में उठाव्या छे, आ बधी आपणे विगतो जाणवी खूब जरूरी छे। जनताना प्रश्नोने लईने आजे हूँ पहोंच्यो छुं दाहोद में। बन्ने पार्टीना उम्मीदवारो पासेथी आपणे हिसाब किताब लईशुं। मारी साथे आजे चर्चामां जोडाया छे भाजपना नेता रीना पंचाल अने नरेन्द्र सोनी, आप बन्नेनुं स्वागत। अने कोंग्रेसमांथी आसिफ सैयद अने पंकज शाह छे, आप बन्नेनुं पण स्वागत छे। અને સચિન દેસાઈ છે રાજકીય વિશ્લેષક, જેઓ આપણને આ બેઠકનું જ્ઞાતિગત સમીકરણ બતાવશે। સચિનજી આપનું પણ સ્વાગત છે। અને જે અહીંયા વિશાળ જનમેદની ઉમટી છે આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે, અને જે જનતા ટીવી પર અમને જોઈ રહી છે એમનું પણ ખૂબ સ્વાગત છે। હવે આસિફભાઈ, શરૂઆત તમારાથી કરવી છે, કારણ કે વજેસી પડદા લગાતાર અહીંયાથી ધારાસભ્ય બને છે, જીતે છે, કોંગ્રેસનો એક ગઢ છે, અભેદ કિલ્લો કહેવાય છે, તો આ વખતે તમે લોકોની વચ્ચે કયા મુદ્દાઓને લઈને જઈ રહ્યા છો? દાહોદ માટે તમારા ધારાસભ્યએ શું કર્યું? દાહોદ માટે અમારા ધારાસભ્યએ લિંક પુલ બનાવ્યા, જ્યાં જ્યાં પાણીની અછત હતી ત્યાં ટેન્કરો આપ્યા, અને હેન્ડપંપ અને કૂવાઓ પણ આપ્યા, અને કોરોના કાળમાં દરેક પીએસસીમાં લગભગ પીએસસીમાં એમ્બ્યુલન્સો પણ આપી, અને રોડ રસ્તા બનાવ્યા છે અમારા ધારાસભ્યશ્રીએ। ઓકે, તો તમે લોકોની વચ્ચે વિકાસના મુદ્દાને લઈને જવાના છો કે અહીંયા જે મુદ્દાઓ બાકી છે એ લઈને જવાના? અમે જે બી મુદ્દાઓ બાકી છે બધા મુદ્દાઓ સાથે લઈને જઈશું। કોને અત્યારે જનતા તમને જોઈ રહી છે એટલે ખબર પડે, દાહોદના લોકોને ખ્યાલ આવે કે ભાઈ કોંગ્રેસ આ મુદ્દાઓને લઈને અમારી વચ્ચે આવી રહી છે। અમે સિંચાઈનું પાણી આપીશું, શુદ્ધ પાણી દાહોદને રોજ પીવાનું રોજ મળે એવું અમે આયોજન કરીશું। આરોગ્ય ક્ષેત્રે પણ જે પણ હશે એ સુવિધાઓ અમે પૂરી પાડીશું, અને રોડ રસ્તા જે એ થયા છે એના પછી અમે અહીંયા દાહોદની જે સ્માર્ટ સિટી બની રહી છે એમાં હંમેશા એક જ પ્રોબ્લેમ ઊભો થયો છે કે રોજ રોજ ખોદી દેવામાં આવે છે, અને જે ખાડાઓ છે આ તે એ બધાનું અમે 100% અમારા ધારાસભ્ય આવશે એટલે એ બધાને અમે 100% એનું સોલ્યુશન લાવીશું, અને પ્રજામાં જે આ લોકોએ 6000 સ્કૂલો બંધ કરી છે એ સ્કૂલોનું પણ અમે સોલ્યુશન લાવીશું, અને અને જે સ્કૂલોના હમણાં ઓરડા બી કેટલી જગા પર ઓરડાઓ નથી, શિક્ષકો નથી, તો શિક્ષકોની ભરતી પણ અમે કરીશું,